અકસ્માતોમાં ઘટાડો થયો છે અને અકસ્માતોના ઘટાડવા પાછળ ઘણા બધા કારણો છે, જેમાં એક સ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ, એની સાથે ટ્રાફિક પોલીસની સતત રોડ પર હાજરી. સરે જે લાઈવ લોકેશનવાળી સિસ્ટમની વાત કરી એના કારણે પણ પોલીસની હાજરી વધી છે. આ સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જો બીજું કોઈ હોય તો એ છે રોડ એન્જિનિયરિંગ. ટ્રાફિકના 3 E છે, આપણને બધાને ખબર છે, એન્ફોર્સમેન્ટ, એન્જિનિયરિંગ અને એજ્યુકેશન. આમાં એન્જિનિયરિંગ પર પણ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ફોકસ કરવામાં આવ્યું છે. 30 થી વધારે જંકશનો એવા છે કે જ્યાં રોડ એન્જિનિયરિંગની અલગ અલગ ખામી જે છે એને સુધારવામાં આવી છે અને જેના કારણે પણ બ્લેક સ્પોટ, ટ્રાફિક જામ અને અકસ્માત આ 3 અંદર ઘટાડો થયો છે. 30 જેટલા જંકશન્સ છે, પણ હું આપને માહિતી માટે 4-5 જંકશન્સ જે છે એના વિશે બ્રીફ કરવા માગું છું. નેક્સ્ટ, જેમ કે 19 જંકશન છે, 19 જંકશન પર આપણને બધાને ખબર છે ટ્રાફિક જામની સમસ્યા હતી. ઓડાની સાથે રહીને આપણે એની સાઇઝ જે છે એ ઘટાડી છે અને ત્યારબાદ ત્યાં ટ્રાફિક જામનો પ્રશ્ન જે સોર્ટ આઉટ થયો છે. નેક્સ્ટ, ત્યારબાદ દેવનગર પાટિયાગઢ અને છારોડી પાટિયાગઢ SG હાઈવે પર જે ટ્રાફિક અને અકસ્માત બંનેના માટે સૌથી મોટું પરિબળ હતું, એ બંને કટ બંધ કર્યા પછી લગભગ આજે 1 મહિના જેટલો સમય થયો છે, ત્યારબાદ ત્યાં ટ્રાફિક જામનો પ્રશ્ન અને અકસ્માત બંનેની અંદર ઘણો ઘટાડો જોવા મળ્યો છે. નરોડા બેઠક જંકશન છે, નરોડા બેઠક જંકશન એટલે નરોડા ચિરોડા રોડ પર પણ અકસ્માતનું પ્રમાણ વધારે હતું. તમે જોઈ શકો છો કે એની અંદર ડિવાઇડર્સ જે છે એ ખૂબ પાછળ હતા, જેના કારણે અસ્તવ્યસ્ત ટ્રાફિક જે છે એની મૂવમેન્ટ થતી હતી. AMCની સાથે રહી અને એ ડિવાઇડર જે છે એને એક્સટેન્ડ કરવામાં આવ્યા છે અને જંકશન જે છે એને વધારે કોમ્પેક્ટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા ટ્રાફિકનું નિયમન અને ટ્રાફિકના અકસ્માતના બનાવ એ બંને જે છે એમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. ત્યારબાદ આ કૃષ્ણનગર જંકશન છે, પહેલાં 4 રસ્તા હતા જેના કારણે અહીંયા ટ્રાફિક જામ અને એક્સિડન્ટ્સ બંનેનું પ્રમાણ વધારે હતું, જેમાં 1 રસ્તો હતો એ માત્ર લોકોએ ચાલુ રાખેલો પરંતુ AMCના ડેવલપમેન્ટ પ્લાનમાં નહોતો. એ રસ્તો અમદાવાદ ટ્રાફિક પોલીસે AMCની સાથે રહીને બંધ કરાવ્યો, ત્યારબાદ જંકશન જે છે એને સિગ્નલ પર લેવામાં આવ્યું. 2022માં ટોટલ 8 અકસ્માતો BRTS કૃષ્ણનગર BRTS પાસે બનેલા, જે આ વર્ષે લગભગ 0 છે. નાના મોટા અકસ્માત થયા છે પરંતુ એમાં કોઈ પણ જીવલેણ અકસ્માત જે છે એ બનાવ પામ્યો નથી. સાથે સિનિયર સિટીઝન્સને પણ રોડ ક્રોસ કરવામાં ઘણી સરળતા રહી છે. ત્યારબાદ આ અદાણી જંકશન છે રામોલમાં, જ્યાં GIDC અને રિંગરોડના કારણે ભયંકર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, પરંતુ એ જંકશન જે છે વચ્ચેથી બંધ કરી અને 200 મીટર બંને સાઇડ જે છે કટ ઓપન કરવાના કારણે અત્યારે છેલ્લા 1 વર્ષમાં અદાણી જામ પરથી 1 પણ ટ્રાફિક જામની ફરિયાદ જે છે મળવા પામી નથી. નેક્સ્ટ, ત્યારબાદ CTM જંકશન છે, ઉપર ફ્લાયઓવર હોવા છતાં નીચે જંકશન ખુલ્લું હતું અને ખુલ્લું હોવાના કારણે ત્યાં સાંજે જે છે ભારે માત્રામાં ટ્રાફિક જામ થતો હતો. આને સિગ્નલ પર લઈને પણ ટ્રાય કરેલું પરંતુ આ જંકશન પર સર્વિસ રોડ હોવાના કારણે એ કામ નહોતું કરતું, જેના બાદ લોકલ લોકોના સપોર્ટની સાથે BRTS રેલિંગ જે છે એક્સટેન્ડ કરી અને જંકશન બંધ કરી અને બીજો એક કટ એનાથી 300 મીટર દૂર આપવામાં આવ્યો. ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં CTM જંકશન પર બી ટ્રાફિક જામની સમસ્યા જે છે એ બિલકુલ જોવા મળી નથી. એટલે આ પ્રકારે આ 4-5 જંકશન હતા, એના સિવાય બીજા ઘણા બધા જંકશન્સ છે કે જ્યાં આ પ્રકારે રોડ એન્જિનિયરિંગના કામો જે છે એ AMCની સાથે રહીને કરવામાં આવ્યા છે અને જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માત બંનેમાં નોંધપાત્ર સુધારો જે છે આપણને જોવા મળે છે. રબારી કોલોની અને અમરાઈવાડી પર અવારનવાર ડ્રાઈવ કરેલી છે. ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે ત્યાં મેટ્રો જે છે એનું કન્સ્ટ્રક્શન થયેલું અને અત્યારે મેટ્રોના સ્ટેશન્સ એ રોડ પર આવ્યા છે. મેટ્રો દ્વારા ત્યાં પાર્કિંગ સુવિધા કરવામાં નથી આવી, જે બાબતે પણ અત્રેથી મેટ્રો ઓથોરિટીને લેટર લખીને જાણ કરવામાં આવી છે. લોકલ સ્થાનિક લોકો સાથે પણ ત્યાં સ્થળ વિઝિટ કરી છે અને આગળ ત્યાં પરમનન્ટ પાર્કિંગનું જે છે વ્યવસ્થા કરવામાં આવે એ બાબતે મેટ્રો સાથે અને AMC સાથે પ્લાનિંગ અંડરવે છે. ભારે વાહનો માટે જે મેમકો રામેશ્વરનગર પર જે ઓફિસીસ છે ત્યાંના ટ્રાવેલ્સ ચાલકોને જે છે એ ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ 500% જેટલો વધારે દંડ જે છે આપવામાં આવ્યો છે. અને એક બીજી પ્રોસેસ પણ જે કરવાની છે એ છે કે આવા જે માલિકો જે છે જે કાયદાની સતત ઉલ્લંઘન કરી રહ્યા છે એમને AMCની સાથે રહીને એમની ઓફિસીસ સીલ મરાવવાની કાર્યવાહી પણ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે.